રાજ્ય સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદથી મુંબઈ વચ્ચેની કામગીરીના પ્રથમ ચરણની જમીન સંપાદન કરવામાં આવી છે ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરી કેન્દ્ર સરકારના બે હજાર તેર જમીન સંપાદન કાયદાની અમલવારી કરવા સાથે જમીનનું પૂરતું વળતર આપવાની માંગણી કરી હતી દરમિયાન ત્રણ ગામ બકતાણા ગોજા અને બોડદના ખેડૂતો દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરાયું હતું ત્યારે ગુરુવારે પંદર જેટલા ખેડૂતોને સુરત કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા વળતરના ચેક આપવામાં આવ્યા હતા સરકાર દ્વારા તમામ ખેડૂતોના એકાઉન્ટમાં વળતરની રકમ આરટીજીએસ કરવામાં આવશે સુરત કલેક્ટર બુલેટ ટ્રેનના અધિકારીઓ અને જમીન સંપાદનના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે વળતર પેટે કુલ પંચોતેર કરોડ આરટીજીએસ દ્વારા ચૂકવવામાં આવશે જીકા કંપનીના ભારતના ચીફ ઓફિસર સહિત ત્રણ અધિકારીઓ બે દિવસ સુરતમાં રોકાઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોને સંભાળવા સાથે જુદા જુદા વિસ્તારની મુલાકાત પણ લેશે જીકા કંપનીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી સતત બે કલાક સુધી બેઠક પણ મળી હતી આ પ્રતિનિધિમંડળે પણ એવું તો હાલમાં સ્વીકાર્યું છે કે જીકાની ગાઈડલાઇનનો હાલમાં અમલ થયો હોય તેવું જણાતું નથી બુલેટ ટ્રેનના કારણે હાલમાં તથા ભવિષ્યમાં પર્યાવરણ પર શું અસર થશે તે જાણવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે આ એક્શન પ્લાન તૈયાર કરવા માટે જીકા કંપની દ્વારા જે કમિટી બનાવાશે તેમાં ખેડૂતોના પ્રતિનિધિઓને પણ સ્થાન આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ